हरे वीरा प्रदान पुत्र नु वरदान मेळवीने तरत हूँ पाछो आवीश। एटला माटे राजमाथी तमारी राजमाता ने बोलावो। ધન બોલાવે રાજ માતા જોરે
સાજ સે નારે લીધા તો
નાથ, આજે હું કહું અને તમે સાંભળો મારા નાથ. ભલે છે. કે આજે લસાને એ લક્ષ્મી રે કંડે મારી દીકરીઓ. ત્યારે પોકરણ ગઢડા લોકોએ શું કીધું કે રાજા દીકરી તો પંખી નો માળો કહેવાય, આજ પરણાવો ને કાલ પોતપોતાના સાસરા ને ઘેરે જતી રહે. કે હે રાજન, એક થી તમારો બુઢાપો આવશે, તમારે બાબો કે બગડો કે લંગડો એક પણ આંગણિયામાં દીકરો નથી. જ્યારે તમારો ગટપણ આવશે ત્યારે આ પોકળણ ગટને મણમણ જેવડા તારા દેવા છે સતી. આપણે ત્યાં ખેર માટીની ખોટ છે સતી, કારણ કે હવે આ વાંજિયા મેળા મારાથી સહન થતા નથી. ડગલે ને પગલે પોકળણ ગઢની રયત મેળા મારે છે. હવે આ મેળાનો ભાગ મારાથી સહન થતો નથી સતી. માટે હસ્તે મુખે વનમાં જવાની રજા આપો. કાશી વિશ્વનાથ મહાદેવ નું તપ કરી અને પુત્ર નું વરદાન મેળવીને હું પાછો આવી સતી. હા સ્વામીનાથ, આજે તમારું કે પણ સત્ય છે મારા નાથ, અને આ રેત નું કેવું પણ સત્ય છે સ્વામી. આજે દડવા વાળી નાંદલે આપણે ત્રણ ત્રણ દીકરો તો દીધી મારા નાથ, પરંતુ એક પગલી ના પાન ની ખોટ રાખી દીધી મારા નાથ. ગયા જન્મ માં એવા તો આપણે શું પાપ કરે છે મારા નાથ, કે આજે આપણે આ જન્મ માં વાંચ્યા એવા મેળા સહન કરવા પડે છે મારા નાથ. મેળા સહન કરવા પડે છે સ્વામી. તમારે જો શ્રીજી ના ચરણે છોએ તમારી કોઈ ના નથી મારા નાથ, પરંતુ પેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી ફરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના અમર લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી સગુણાના અર્કેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વંચિત આવજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. ભલે સતી, તમારી વાત સત્ય છે. હરે વીરા પ્રધાન, રાજમાંથી પંડિત ને બોલાવો. આજ પરધાન બોલાવે પંડિતિયા.
આપણી દીકરી સગુણા ઉંમર લાગ્યા છે તો તમારે તેમનું શ્રીફળ લઈને જવાનું છે, જેવી તમારી આજ્ઞા. પણ જોજો પંડિતજી, મારી તમને એક શરત છે. કઈ તમારી શરત? દેશ જાજો, પરદેશ જાજો, એક પિંગલગઢ જાતા નહીં. કારણ? પિંગલગઢ ના પઢિયારો સાથે આપણે 20-20 વર્ષ આ વેર હાલે છે. અરે મહારાજ, સગુણા જેમ તમારે દીકરી છે એમ અમારે પણ દીકરી સમાન ગણાય. બને એટલું ઠેકાણું નબળું ન ગોતું, પણ વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે. એટલે તમે જો જાતા જાતા શરદ કરી તો મારે પણ એક તમારી યારે જાતા જાતા શરદ કરવી પડે. કહો પંડિતજી, તમારી કઈ શરદ છે? અરે મહારાજ, જ્યાં આપણે આ પોકરણગઢ ને લાયક રાજ્ય હશે, સગુણા બેન ને લાયક મૂર્તિઓ હશે, ત્યાં શ્રીફળ જીલાવીશ. એ વાત તમારે મારી માન્ય રાખવી પડશે. ભલે પંડિતજી, જેવી તમારી મરજી. હે આજે હર કે યો મંગે પંડિત હાલિયા રે, હે આજે હર કે યો મંગે